તો ચોમાસુ આવી ગયું છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે બધી જ લેડીઝને છે ને સૌથી પહેલાં મોટો પ્રશ્ન થાય છે કપડાં સૂકવવાનો, કે તમારે ઘણા બધા કપડાં આમાં સુકાઈ જશે બે પાઇપના ઓલામાં. તમે જ્યારે કપડાં સૂકવવા હોય ત્યારે દોરી લગાવી દો અને પછી આસાનીથી કાઢી અને એને મૂકી દઈ શકો. કેમ છો બધા? મજામાં જશો. તો ચોમાસું આવી ગયું છે, વરસાદની શરૂઆત થઈ ગઈ છે, એટલે બધી જ લેડીઝને છે ને સૌથી પહેલા મોટો પ્રશ્ન થાય છે કપડાં સૂકવવાનો, કેમકે બહારે કપડાં સૂકવી ન શકાય વરસાદ આવતો હોય એટલે. અને ઘરમાં કપડાં સૂકવવા માટે એવું થાય કે દોરી બાંધીએ ને તો એ દોરી પછી હાલવા ચાલવામાં નડતી હોય છે. તો આપણે આજે એવી વસ્તુ બનાવવાના છીએ કે તમે જ્યારે કપડાં સૂકવવા હોય ત્યારે દોરી લગાવી દો અને પછી આસાનીથી કાઢી અને એને મૂકી દઈ શકો, એટલે તમારે સતત દોરી બાંધેલી જ ના રાખવી પડે. એટલે એ રીતનું આપણે બનાવવાના છે બહુ સરસ વસ્તુ, કે તમે એને પાછું સાચવીને મૂકી દો એટલે પાછું બીજા વર્ષે પણ તમને કામમાં લાગે એવી સરસ વસ્તુ છે. તમારી પાસે આવા બે પાઇપના ટુકડા પડ્યા હોય તો એનાથી તમારું કામ થઈ જશે. આ સાવ નકામા પાઇપ હોય ને એ છે, અને આવી દોરી છે બે, અને આપણે એવી લાંબી દોરી બનાવીશું ને કે તમારે ઘણા બધા કપડાં આમાં સુકાઈ જશે બે પાઇપના ઓલામાં, એવી સરસ વસ્તુ બનવાની છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે હું તમને બતાવી દઉં. તો આવી દોરી હોવી જોઈએ તમારી પાસે, બે પાઇપ, અને આ બે છે ને મારી પાસે આવી કડી પડી છે, આ નકામી હતી એ જ છે, એટલે આવી પડી છે મારી પાસે. જો તમારી પાસે આવી કડી ન હોય તો પણ હું તમને એક આઈડિયા આપું છું કે તો શું ઉપયોગ કરવાનો. તો આ દોરી છે, આવી દોરીનો ટુકડો હોય તમારી પાસે તો પણ ચાલશે, કડી નહીં હોય તો દોરીનો ઉપયોગ તમે કરી શકો. પણ મારી પાસે કડી છે એટલે હું કડીનો જ ઉપયોગ કરીશ, અને આ દોરીનો ઉપયોગ કઈ રીતે કરો ને એ પણ હું તમને જણાવીશ તો ખરી જ. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે આ એક દોરી લઈ લીધી છે અને એક પાઇપ લઈ લીધો છે, તો શું કરવાનું છે એ જોઈ લેજો. આ વસ્તુ ખાસ જોજો, કેમકે આ કડી કઈ રીતે લગાવી ને એ હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં આ પાઇપની અંદર આપણે દોરી નાખવાની છે અને એને બીજા છેડેથી આપણે કાઢવાની છે, જો આ રીતે નીકળી જાય. જો આ દોરીના આગળના છેડા છૂટા પડી ગયા હોય ને તો થોડું ગરમ કરી લેશો તો એકદમ ચોંટી જશે. હવે આ દોરીને આપણે થોડી ખેંચી લઈશું અને હવે એ દોરીની અંદર આપણે આ કડી નાખવાની છે. જો તમારી પાસે કડી હોય તો, કડી ન હોય તો એ પ્રશ્ન નથી, તો સીધી દોરી નાખી દેવાની. હવે પાછી ફરીથી આપણે એ દોરીને એ જ સાઈડથી આપણે ફરી વાર એને અહીંયાથી કાઢશું. આ નીકળી ગઈ, હવે આને આપણે ખેંચવાની છે. જો આ રીતે છે ને આપણે આ રીતનું જે ટીંગાડવા માટેનું હૂક બની જશે, અને જો આ તમે કડી ન નાખી હોય તો અહીંયા દોરી બાંધવાની પણ હું તમને બતાવીશ. હવે શું કરવાનું છે કે આ દોરીનો છેડો આપણે અહીંયા બાંધી દેવાનો છે. આપણે લાંબી દોરી બનાવીએ છીએ એટલા માટે, જો તમારે બહુ લાંબી ન બનાવવી હોય તો એક દોરીથી પણ ચાલે. આ દોરી આપણે એટલી લાંબી બનાવશું કે બધા જ કપડાં બસ આ એક જ સ્ટેન્ડની અંદર આવી જશે. તો આ દોરીનો છેડો આ સાઈડ છે અને આનો આ સાઈડ છે. હવે પહેલાં તો આપણે આ દોરીને સીધી કરી લેવાની છે, ગૂંચ ના થાય એ રીતે. તો દોરી સીધી કરી લીધી છે અને હવે બીજો પાઇપ લીધો છે, અને બીજો પાઇપ લીધો છે એમાં આપણે પીળી દોરી નાખીશું. આ રીતે જે આપણે પહેલાંમાં પ્રોસેસ કરી હતી એ જ કરવાની છે. હવે આની અંદર આપણે કડી ફિટ કરવાની છે અને ફરી પાછું આપણે આ દોરીમાંથી પસાર કરવાની છે. આ થઈ ગઈ. આ
ભાગમાં પણ આ રીતનું વર્ક થઈ ગયું છે. હવે આ દોરીનો છેડો અને આ દોરીનો છેડો એને પણ આપણે બાંધી દેવાનો છે. એકદમ આપણે બે ત્રણ ગાંઠ વાળી દીધી છે અને જો તો એ ખુલી જાય એવું લાગતું હોય ને તો આ બંનેને ભેગી કરી અને આ થોડું ગરમ કરી નાખીને તો ચોટી જાય, પછી ઉખડે નહીં. તો બે સાઈડ આપણે પાઇપ લગાવી દીધા અને હૂક પણ લગાવી દીધા છે. અને હવે એ પણ બતાવી દઉં કે જો હૂક ન હોય તો દોરી કઈ રીતે લગાવી. તો દોરી છે ને આ રીતે આ છેડો હોય ત્યાં આ રીતે બાંધી દેવાની, બસ આ ખાલી બાંધવાની છે, બીજું કાંઈ નહીં. આ રીતને તમારે જેટલી લાંબી રાખવી એટલી રાખી શકાય. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ પણ હું તમને બતાવી દઉં. આ બહુ આસાન છે અને ઘણું બધું ઉપયોગી છે. તો ચાલો હવે આનો ઉપયોગ પણ હું તમને બતાવીશ અને પછી આ જ્યારે તમારે જરૂર ન હોય તો કઈ રીતે સાચવીને મૂકવો ને એ પણ હું તમને બતાવીશ. તો આ જો આપણી દોરી તૈયાર થઈ ગઈ છે, કેટલી લાંબી થઈ જુઓ આ રીતની. અને આ હૂક છે એટલે હૂકને તમે છે ને ગમે ત્યાં તમારે બારી હોય કંઈ દરવાજો હોય એમાં આ રીતે લગાવી શકો. પછી સામેની સાઈડ લગાવી દેવાનું. તો જ્યારે તમને એવું લાગે કે કપડાં સૂકવવા છે તો આ રીતે ખાલી હૂક જ ભરાવાનું રહે અને પછી એવું લાગે કે હાલો કપડાં સુકાઈ ગયા અને આપણે દોરી કાઢી નાખવી છે તો આ રીતે આપણે ખાલી હૂક કાઢી અને આ રીતે આ કરી પછી આ બંને દોરીને ભેગી કરી લેવાની આ રીતે અને થોડી આટી ચડાવી દેવાની આમ. અને પછી આની યાર આપણે ડબલમાં જ વીંટાળી દેવાની. અને આમાં તમે ઘણા બધા કપડાં સૂકવી શકશો અને 24 કલાક તમારે દોરી બાંધેલી રાખવી પડે એવું બિલકુલ નહીં થાય. નહીતર એવું થતું હોય કે રોજે દોરી બાંધવી છોડવી એ બધું પછી કામ વધી જતું હોય છે. તો બસ આ રીતે ખાલી તમારે જ્યારે સૂકવાય ત્યારે દોરી લટકાવી દેવાની અને સુકાઈ જાય તો પાછી લઈ અને મૂકી દેવાની. અને આ ઘણા ટાઈમ સુધી તમારે ચાલે, ચોમાસું પૂરું થાય તો પાછું આ રીતે વીંટીને મૂકી દો સાચવીને, પછી આવતા વર્ષે પાછું ફરીથી કાઢી શકો. ગુચે ન થાય આ રીતે તમે મૂકી દો ને એટલે. તો આ કેવું લાગ્યું તમને મને જરૂર કહેજો કમેન્ટમાં. અને જો આ તમને વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે, જો ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે ફરી મળીશું જે આવા ચોમાસામાં જ કામમાં આવે ને એવા ઘણા બધા આપણે વિડીયો તમારી સાથે શેર કરવાના છે. તો જોતા રહેજો. તો ચલો બાય.